ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર મિત્રો આપણું પ્રકરણ શરૂ છે છઠ્ઠું બજાર મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે ઇજારાની વ્યાખ્યા અને ઇજારાના લક્ષણો સાત એમનો અભ્યાસ કરેલો હતો આજના આપણા લેક્ચરની અંદર આપણે ઇજારા યુક્ત હરીફાઈ એમની વ્યાખ્યા અને એના લક્ષણો આના વિશે અભ્યાસ કરીશું હવે મિત્રો મુખ્ય બાબત જો આપણે જાણવી હોય તો બજારની અંદર ખરેખર જે વાસ્તવની પરિસ્થિતિ એવી છે કે ન તો આપણે પૂર્ણ હરીફાઈ જોવા મળે અથવા ન તો પૂર્ણ ઇજારો જોવા મળે એનો મતલબ એવો થાય છે કે આ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે એટલે કે થોડોક ઇજારો પણ જોવા મળે અને થોડી હરીફાઈ પણ જોવા મળે તો મિત્રો થોડો ઇજારો અને થોડી હરીફાઈ આ બંને જ્યાં જોવા મળતું હોય એને ઈજારા યુક્ત હરીફાઈ ઇજારા યુક્ત હરીફાઈ એનો મતલબ એવો કે ઇજારો પણ છે અને હરીફાઈ પણ છે મિત્રો ખરેખર આજના આ સમયની અંદર ઇજારા યુક્ત હરીફાઈના બજારો છે એનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે મિત્રો આપણે એમની વ્યાખ્યા જોઈએ તો ચેમ્બરલીન આપને જણાવે છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય એટલે કે બે પૂરેપૂરા ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારા યુક્ત હરીફાઈ કહે છે એટલે કે ઇજારા યુક્ત હરીફાઈ એને આપણે ઓળખી શકીએ કે જેમાં પૂર્ણ હરીફાઈ પણ હોય અને પૂર્ણ ઇજારો પણ હોય રોબિન્સન પણ આપને એક વ્યાખ્યા આપે છે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તો એવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ ઓળખાય છે મિત્રો ઈજારાયુક્ત હરીફાઈના લક્ષણો આપણે જોઈએ એનું પહેલું લક્ષણ તો કે મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર મિત્રો પૂર્ણ જે બજાર છે એમાં ઉત્પાદકોની સંખ્યા પણ અસંખ્ય છે અને વેચનારાઓની સંખ્યા પણ કેવી છે અસંખ્ય છે સામાન્ય રીતના આપણે ખ્યાલ છે જો ઈજારો હોય તો એક જ ઉત્પાદક અને એક જ વેચનાર હોય પણ ઇજારા યુક્ત હરીફાઈમાં તો ઘણા બધા ઉત્પાદકો અને ઘણા બધા વેચનારાઓ છે એનો મતલબ એવો થયો કે ઇજારા યુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનારાઓ ખૂબ ઓછા નહીં ખૂબ વધુ પણ નહીં મોટી સંખ્યામાં છે તેથી ઇજારા યુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ સો ટકા જોવા મળશે આ મિત્રો આપણે ખરીદનારની વાત કરીએ ખરીદનારા આ બજારમાં અસંખ્ય છે તેઓ બજારના વ્યક્તિગત ધોરણમાં કોઈ મોટો ફેરફાર લાવી શકતા નથી આમ ખરીદનારા વસ્તુની કિંમત ઉપર પણ પ્રભાવ પાડી શકતા નથી તો મિત્રો આપણે લાક્ષણિકતાની અંદર જોયું કે અહીંયા વેચનાર અને ખરીદનાર બંનેની સંખ્યા વધારે છે બીજી લાક્ષણિકતા આપણે જોઈએ એ છે વસ્તુ વિભિન્નતા મિત્રો વસ્તુ વસ્તુ વિભિન્નતા એ આ ઈજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ લક્ષણ છે હવે આપણે ઓળખીએ કે વસ્તુ વિભિન્નતા શું છે તો કે વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ એમના ગુણધર્મો કે ગુણવત્તામાં ભિન્ન છે તેવું દર્શાવવું એટલે કે કોઈ એક વસ્તુ છે એ એના જેવી જ ઉત્પાદિત થયેલી અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુ એનું સ્વરૂપ એમના ગુણધર્મો એ વર્તમાન વસ્તુ કરતા કેવી છે તો કે ભિન્ન છે આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એકસરખી ન હોવી જોઈએ એટલે કે નજીવો તફાવત ધરાવતા હોય છે બજારમાં સામાન્ય રીતના જે વસ્તુઓ છે એના રંગ રૂપ ગંધ કદ સ્વરૂપ આકાર વજન અને ગુણવત્તા આ અન્ય પ્રકારની વસ્તુઓ સાથે સરખામણી કરતા એમાં તફાવત માલુમ પડતો હોય છે મિત્રો એ વસ્તુ સમાન કે એક સરખી પણ હોતી નથી સામાન્ય રીતના વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા માટે એમની એક વિશિષ્ટ ઓળખ આપવામાં આવે છે જેને આપણે વસ્તુ વિભિન્નતા તરીકે પણ ઓળખી શકીએ ત્રીજો મુદ્દો જોઈએ એ છે પેઢીઓની મુક્ત અવર જવર મિત્રો અહીંયા પેઢીઓની મુક્ત અવર જવર છે એટલે કે અહીંયા પેઢીઓના પ્રવેશ કે નિકાસ માટે કોઈ નિયંત્રણ નથી મિત્રો જ્યારે કોઈ ઉદ્યોગમાં અસામાન્ય નફાની સ્થિતિ હોય ત્યારે નફાથી આકર્ષાય અને કોઈ એક પેઢી છે એ આવા ઉદ્યોગોની અંદર મુક્ત પ્રવેશ કરતી હોય છે જો ઉદ્યોગમાં અસામાન્ય રીતના ખોટની સ્થિતિ ઊભી થાય તો જે પેઢીઓ છે એ ધંધો કે ઉદ્યોગ છોડી અને પોતે નિકાસ થાય છે એટલે કે નીકળી જાય છે આમ આ બજાર કેવું છે તો કે પેઢીઓની મુક્ત અવરજવર કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મિત્રો મોટે ભાગે ઇજારા યુક્ત રીફાઈ બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર જવર ટૂંકા ગાળા માટે હોય છે હવે એ સમજીએ કે પેઢીઓ ટૂંકા ગાળામાં નફાથી આકર્ષાય અને પ્રવેશ કરે અને જો ખોટ થાય તો નિકાસ કરે પરંતુ મિત્રો લાંબા ઇજારા યુક્ત હરીફાઈ બજાર સામાન્ય નફાની સ્થિતિને હાસિલ કરી લે ત્યારે આ અવર જવર આપોઆપ કેવી થઈ જાય છે બંધ ચોથી લાક્ષણિકતા જોઈએ વેચાણ ખર્ચ મિત્રો અહીંયા વેચાણ ખર્ચને આપણે સૌથી પહેલાં સમજવાનું છે વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ સામાન્ય રીતના વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષણ અને તેનો ઉપયોગ એનું પેકિંગ એનો વાહન વ્યવહારનો ખર્ચ વેચાણ વેરો જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓને ખાસ કોઈ રકમો આપવી આ ઉપરાંત શોરૂમ અને સેલ્સમેન પાછળ જે કંઈ પણ ખર્ચાઓ થાય તે અથવા તો વેચાણ માટે અપાતી કેટલીક કિંમતોની છૂટછાટ ઘણી વખતે ઇનામ ભેટ અને ઘણી વખતે સૌથી અગત્યનું જો કોઈ પાસું હોય તો એ છે વેચાણ ખર્ચ આ બધાનો સમાવેશ આપણે વેચાણ ખર્ચ માટે જોઈએ છીએ પરંતુ મિત્રો આ વેચાણ ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી એટલે કે ઉત્પાદન ખર્ચથી અલગ વેચાણ ખર્ચ અહીં ગણવામાં આવે છે આ વર્તમાન ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે આ લક્ષણ પૂર્ણ હરીફાઈવાળું બજાર કે આપણે શીખી ગયા ઇજારાવાળું બજાર એમાં વેચાણ ખર્ચ એ આપણને જોવા મળતું નથી ઇજારા યુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદક કે વેપારીઓ એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાથી તેઓએ અન્ય વેપારી કે વેચનારાઓથી ગ્રાહકને આકર્ષવાના ઉપદેશથી આ વેચાણ ખર્ચ કરવો પડતો હોય છે વાસ્તવમાં જોઈએ તો આ બજારમાં વસ્તુમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ પણ પ્રાપ્ત થાય છે અને તેથી જ વેચાણ ખર્ચ છે એ શક્ય બનતો હોય છે દાખલા તરીકે આપણે જોઈએ મોબાઈલ ઘણી બધી કંપનીઓ છે એ મોબાઈલના વેચાણ કરવા માટે વેચાણ ખર્ચ કરે છે આ ઉપરાંત આવે છે નાવાનું સાબુ એમાં પણ જાહેરાતનું ઘણું બધું અસ્તિત્વ આપણે જોઈએ છીએ ત્યાર પછી આપણે જોઈએ તો કે બિન કિંમત હરીફાઈ મિત્રો સામાન્ય રીતના હરીફાઈ શબ્દ જ્યારે આપણી પાસે આવે ત્યારે આપણે કિંમતને ધ્યાનમાં રાખી અને વધુ કિંમત અને ઓછી કિંમત એને આપણે કિંમત હરીફાઈ તરીકે ઓળખીએ છીએ પરંતુ ઇજારા યુક્ત હરીફાઈમાં બજારની અંદર એક હરીફાઈ એવી પણ જોવા મળે છે કે જે બિનકિંમત છે એટલે કે કિંમતનો વધારો કોઈ ઘટાડો નથી પણ આ સિવાય બીજી એવી ઘણી બધી સેવાઓ આપીને પણ બિનકિંમત હરીફાઈ કરવામાં આવતી હોય છે એટલે કે ઇજારા યુક્ત બજારની અંદર કિંમત હરીફાઈની સાથે સાથે હરીફાઈ પણ આપણે જોઈ શકીએ છીએ આ ઉત્પાદકો અને ખાસ કરીને વસ્તુની માંગને વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી અને વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરી ખાસ કરી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર એ બિનકિંમત ફેરફાર સાથે સાથે જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારા એટલે કે ગ્રાહકને આકર્ષવા માટે પ્રયત્ન કરે એ પણ ઉપરાંત ઘણી વખત વસ્તુનું વેચાણ વેચાણ થઈ ગયેલું હોય અને પછી જે સેવાઓ આપવી પડતી હોય આ સેવાઓની ગુણવત્તા છે એમાં સુધારો કરે એ પણ બિનકિંમત હરીફાઈ થઈ મિત્રો આ રીતના ખરીદનારા એટલે કે ગ્રાહકો છે એ બિન કિંમત લાભને કારણે વસ્તુઓની ખરીદી જે તે પેઢી પાસેથી કરે એ પણ એ હરીફાઈનું

નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી એવો પોતે વાકેફ પણ હોતા નથી અને તેથી જ આ બજારમાં એક સરખા ઉપયોગ ધરાવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ઊંચી અથવા કેવી હોય છે નીચી એક જ સરખી હોય અવેજી હોય છતાં એની કિંમતો ઊંચી અથવા નીચી હોય છે આ બજારમાં નજીકની અવેજી વસ્તુઓની કિંમત એક સમાન હોતી નથી એટલે કે એમની કિંમતો બીજા કોઈ પેઢીઓની જાણકારીમાં ન તો એની કિંમત ઊંચી રાખવામાં આવે છે અથવા તો એની કિંમત હરીફાઈને કારણે નીચે જતી રહેતી હોય છે તો મિત્રો આપણે સરવાળે એક એવું બજાર છે કે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા છે આ ઉપરાંત આ જે પેઢીઓ છે એમના વેચાણ ખર્ચના માધ્યમથી પણ વસ્તુને એક અલગ જ ઓળખ આપે છે ઇજારા જેવીની સ્થિતિનું પણ નિર્માણ કરે છે આ એક એવી ઈજારાની સ્થિતિ ધરાવતી પેઢીઓ છે કે જેમની વચ્ચેની હરીફાઈ એ કિંમત અને બિનકિંમત હોઈ શકે એટલે કે ઇજારા યુક્ત હરીફાઈ બનતું હોય છે તો મિત્રો આપણે લેક્ચરની અંદર ખાસ કરીને ઇજારા હરીફાઈનો અભ્યાસ કર્યો ઈજારાયુક્ત હરીફાઈને આપણે એવું બજાર તરીકે ઓળખા કે જેમાં થોડો ઇજારો હોય અને થોડી હરીફાઈ હોય એટલે કે બંનેનું અસ્તિત્વ આપણે જોવા મળતું હોય આવું ઇજારા યુક્ત હરીફાઈનું આપણે જોયું એમની લાક્ષણિકતાઓમાં પેલી લાક્ષણિકતા આપણે જોઈએ તો કે મોટી સંખ્યામાં વેચનારાઓ પણ છે અને ખરીદનારાઓ તો કેવા છે અસંખ્ય બીજી લાક્ષણિકતા આપણે જોઈ વસ્તુ વિભિન્નતાની અંદર આપણે એમના રંગ કદ ગંધ આકાર વજન એનું સ્વરૂપ આની અંદરના જે ફેરફારો છે એનો આપણે તફાવત જોયો ત્રીજું જોયું કે પેઢીઓની મુક્ત અવર જવર સામાન્ય રીતના કોઈ ઉદ્યોગમાં જ્યારે અસામાન્ય નફો હોય ત્યારે પેઢીઓની અંદર પ્રવેશ કરતી હોય અને જ્યારે અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય ત્યારે એ પેઢી ઉદ્યોગ છોડીને જતી રહેતી હોય છે અહીંયા મિત્રો કોઈ ઉપર નિયંત્રણ હોતું નથી સુથી લાક્ષણિકતા આપણે વેચાણ ખર્ચની જોઈ વેચાણ ખર્ચનો અર્થ આપણે એવો જોયો કે વેચાણ માટે થતા ખર્ચાઓ કે જેમાં સૌથી અગત્યનું હતું એ હતું જાહેરાતનો ખર્ચ સિવાય પેકિંગ વાહન વ્યવહારના ખર્ચાઓ શોરૂમના ખર્ચાઓ કમિશન સેલ્સ માટેના ખર્ચાઓ આ બધા ખર્ચાઓ છે એને વેચાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મિત્રો એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી છઠ્ઠું આપણે જોયું એ હતું કિંમત હરીફાઈ હરીફાઈની સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે હરીફાઈમાં આપણે ગુણવત્તા જોઈ ત્યારબાદ વસ્તુના વેચાણ પછીની સેવાઓ છે એમને જોઈ આ બધી વસ્તુઓને બિનકિંમત હરીફાઈ તરીકે ઓળખી શકાય છઠ્ઠું આપણે જોયું એ હતું બજાર અંગેનું અપૂર્ણ જ્ઞાન મિત્રો અહીંયા અસંખ્ય વેચનારાઓ છે ઘણી બધી વસ્તુઓ ઉત્પાદિત થાય છે અને સેવાઓનું વેચાણ થતું હોય છે આમ છતાં બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન ન હોવાને કારણે નજીકની હવે જે વસ્તુઓ છે એની કિંમત ઊંચી અથવા નીચી જોવા મળતી હોય છે